Hello everyone, welcome to my YouTube channel. Myself Jay Fulitra, and you are watching the video series for PHP language. In our previous video lectures, we have discussed about the PHP, how PHP works, how PHP works with HTML, array functions of PHP, string function, maths function, etc. If you want to watch our previous video lectures of PHP series, you can click on I button which are displaying on your screen now. बिकॉज बेसिक्स पीएचपी ना विडियो जो है वगैरह तो मैं डायरेक्टली माई एसक्यूएल ने पीएचपी साथ कर रीते यूज करूँ ए समझू थोड़क वधारे डिफिकल्ट रहेशे. ओके, तो आज ना विडियो लेक्चर नो टॉपिक छे आपणो माई एसक्यूएल विथ पीएचपी. तो सौथी पहेला आपणे ए समझीए कि माई एसक्यूएल एटले थाय शुं. माई एसक्यूएल ए पण एक जातनुं आरडीबीएमएस ज छे, एटले के रिलेशनल डेटाबेस मैनेजमेंट सीस्टमनो ज पार्ट छे. एटले पार्ट मतलब कि एनो ज सॉफ्टवेर छे कि जेनी अंदर तमे डेटाबेज ने लगती कोईपण जातनी क्वेरी छे परफॉर्म करी शको. ज्यारे पण तमे कोईपण एप्लिकेशन बनाओ, पीएचपी थी वेब एप्लिकेशन बनाओ के वेबसाइट बनाओ, त्यारे ज्यारे ज्यारे तमारे डेटाबेज नी जरूर पड़े त्यारे तमे आ माई एसक्यूएल नो यूज करी शको, के जेनी मददथी तमे तमारो डेटाबेज ने फास्ट अने इजीली हेन्डल करी शको तमारी बिजनेस एप्लिकेशन अथवा तो वेबसाइट एप्लिकेशन माटे. माई एसक्यूएल છે એ ઓપન સોર્સ છે. સૌથી પહેલા પીએચપી નો વિડીયો હતો એમાં પણ આપણે કીધું હતું કે ઓપન સોર્સ લેંગ્વેજ છે, કે જેને એક સ્વીડિશ કંપની દ્વારા બનાવવામાં આવ્યું હતું, જેનું નામ હતું માય એસક્યુએલ એ બી, અને 1998માં રિલીઝ થયું. આ દરેક ઓલમોસ્ટ દરેક પ્લેટફોર્મ ઉપર વર્ક કરે છે, લિનક્સ, યુનિક્સ, વિન્ડોઝ, બરાબર. માય એસક્યુએલ અને આની અંદર માય એસક્યુએલ પોપ્યુલર છે એનું રીઝન છે સૌથી મોટું કે ઓપન સોર્સ ડેટાબેઝ છે, એટલે કે તમારે એનું લાયસન્સ વર્ઝન પરચેસ કરવું પડતું નથી. અને આ વર્ક ક્યાં બેઝ ઉપર કરે છે, તો જે એસક્યુએલના જે ક્વેરીના વર્ક જે રીતે થતું હતું એ જ રીતે આમાં પણ વર્ક થશે, બરાબર. અને આને તમે ઘણી બધી પ્રોગ્રામિંગ લેંગ્વેજ સાથે કનેક્ટ કરી શકો, જેમ કે પીએચપી, સી, સી પ્લસ પ્લસ, જાવા, પર્લ, ઇટીસી. અને આ લાર્જ ડેટાબેઝ હોય તો પણ આને સપોર્ટ કરે છે. માય એસક્યુએલની અંદર પણ ડેટા ટાઈપ આવે જેવી રીતે એસક્યુએલમાં આવતી, એવી જ રીતની આમાં પણ ન્યુમેરિક, સ્ટ્રીંગ અને ડેટ ટાઈમ વાળી. ન્યુમેરિક એટલે કે ઇન્ટીજર, ફ્લોટ, ડબલ, બરાબર. સ્ટ્રીંગ એટલે કે કેરેક્ટર, વેર, કેર, ટેક્સ્ટ, બ્લોબ, બરાબર. અને ડેટ એન્ડ ટાઈમ એટલે કે ડેટ ટાઈમ વાળી ડેટા ટાઈપ પણ આની અંદર સપોર્ટ કરે જ છે. પછી તો કે ઓપરેટર્સ પણ આની અંદર સપોર્ટ કરે, પ્લસ, માઇનસ, એરિથમેટિક, કમ્પેરિઝન, લેસ ધેન, ગ્રેટર ધેન, લોજિકલ, એન્ડ, નોટ, બીટવાઇઝ, બરાબર. બધા ઓપરેટર પણ આની અંદર સપોર્ટ કરે છે. પછી માય એસક્યુએલની અંદર જેવી રીતે તમારા ડેટાબેઝની અંદર ડીડીએલ કમાન્ડ્સ આવતા, ડેટા ડેફિનેશન લેંગ્વેજ, એવી રીતે આના પણ કમાન્ડ આવે ડેટાબેઝ ડેફિનેશન લેંગ્વેજ માટેના. એટલે કે ક્રિએટ ડેટાબેઝ ને ડ્રોપ ડેટાબેઝ, ક્રિએટ ટેબલ, ઓલ્ટર ટેબલ, ડ્રોપ ટેબલ, આ બધા છે એ ડીડીએલ કમાન્ડ છે. જ્યારે ડીએમએલ એટલે કે ડેટાબેઝ મેન્યુપ્યુલેશન લેંગ્વેજના કમાન્ડ આવતા, સિલેક્ટ, ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ એ પણ સપોર્ટ કરે છે. ડેટા કંટ્રોલ માટેના ગ્રાન્ટને રિવોક પણ આની અંદર સપોર્ટ કરે છે. તો આ તો બધું હતું બેઝિક, કે ભાઈ એસક્યુએલનું જે બેઝિક હતું એ જ માય એસક્યુએલનું બેઝિક્સ રહેશે. હવે વાત આવે કે પીએચપીને અને માય એસક્યુએલને કનેક્ટ કઈ રીતે કરવી, પીએચપીને અને માય એસક્યુએલને કનેક્ટ કઈ રીતે કરવી, તો એના માટે હવે આપણે આગળ જોઈએ. ઓકે, તો ઇન્ટિગ્રેશન ઓફ પીએચપી વિથ માય એસક્યુએલ. તો પીએચપીની અંદર માય એસક્યુએલનું ઇન્ટિગ્રેશન કઈ રીતે થાય, તો એના માટે આપણે આજે જોશું, બરાબર. અને પછી આપણે પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન પણ જોશું કે ભાઈ માય એસક્યુએલને પીએચપીની અંદર કઈ રીતે યુઝ કરવામાં આવે છે. તો ઇટ ઇઝ પોસિબલ ટુ એક્ઝિક્યુટ વેરિયસ કમાન્ડ્સ ઓફ માય એસક્યુએલ ફ્રોમ પીએચપી એપ્લિકેશન. એ વસ્તુ પોસિબલ છે કે માય એસક્યુએલના કમાન્ડ્સને તમે પીએચપીના એપ્લિકેશન એટલે કે પીએચપીના કોડની અંદરથી રન કરાવડાવી શકો. પીએચપી પ્રોવાઈડ્સ વેરિયસ બિલ્ટ ઇન ફંક્શન્સ, વેરિયસ બિલ્ટ ઇન ફંક્શન દેટ અલાઉસ યુ ટુ યુઝ માય એસક્યુએલ કમાન્ડ્સ ફ્રોમ પીએચપી પેજ. એટલે કે તમારા પીએચપીના પેજ ઉપરથી તમને પીએચપી ઘણા બધા બિલ્ટ ઇન ફંક્શન પ્રોવાઈડ કરે છે, કે જે તમને અલાઉ કરશે માય એસક્યુએલનો યુઝ કરવા માટેનું. એમાં ક્યાં ક્યાં બિલ્ટ ઇન ફંક્શન છે જે આપણે શીખવાના આવશે, તો કે સૌથી પહેલું આવશે માય એસક્યુએલ અંડરસ્કોર કનેક્ટ, માય એસક્યુએલ અંડરસ્કોર કનેક્ટ, કે જેનો યુઝ થાય છે ડેટાબેઝને અને પીએચપીના પેજને કનેક્ટ કરવા માટે. આ કોડ ટૂંકમાં આ ફંક્શન લખ્યા વગર તમે ડેટાબેઝ સાથે વર્ક જ ના કરી શકો પીએચપીમાં, બરાબર. સૌથી પહેલું કામ તમારે કરવું પડે પીએચપીનું કનેક્શન ને ડેટાબેઝનું કનેક્શન, બંનેનું કનેક્શન કરવું પડે તમારે. એના વગર તમે એ પોસિબલ નથી કે એનો યુઝ કરી શકો. રેડી,
કઈ રીતે થાય ડેમોન્સ્ટ્રેશન આપણે પ્રેક્ટિકલી જોશું, પણ અત્યારે ખાલી સમજવાનું, તમારે યાદ રાખવાનું કે ભાઈ સેના માટેનો કયો કમાન્ડ છે, તો કે કનેક્શન, નામ ઉપરથી ખ્યાલ આવી જાય કે કનેક્શન કરવા માટેનો. નંબર ટુ, માય એસક્યુએલ સિલેક્ટ અંડરસ્કોર ડીબી, એટલે કે કનેક્શન કર્યા પછી ડેટાબેઝને સિલેક્ટ કરવો પડે. એક કરતાં વધારે ડેટાબેઝ હોય તો કયા ડેટાબેઝ ઉપર આપણે વર્ક કરવા માગીએ છીએ એ સિલેક્ટ કરવા માટેનો કમાન્ડ છે માય એસક્યુએલ અંડરસ્કોર સિલેક્ટ અંડરસ્કોર ડીબી ડેટાબેઝ નેમ. રેડી? પછી આવે છે નંબર થ્રી, માય એસક્યુએલ અંડરસ્કોર ક્વેરી. માય એસક્યુએલ અંડરસ્કોર ક્વેરી, કે ડેટાબેઝ સિલેક્ટ થઈ ગયો પછી તમારે એના ઉપર કોઈ ક્વેરી પરફોર્મ કરવી હોય, એટલે કે ટેબલ બનાવવું, ટેબલની અંદર ઇન્સર્ટ કરવું, ટેબલમાં અપડેટ કરવું, ડિલીટ કરવું, સિલેક્ટ કરવું, તો એના માટે તમારે માય એસક્યુએલ ક્વેરી ફંક્શન જ યુઝ કરવું પડે. અને બ્રેકેટમાં જે આર્ગ્યુમેન્ટ છે, જ્યાં ક્વેરી લખી છે ત્યાં ક્વેરી એની પાસ કરવાની થાય તમારે. અને કનેક્શન નામ ઓપ્શનલ છે, ના આપો તો પણ ચાલે, આપો તો કનેક્શનનું નામ આપવાનું રહે કે જે કનેક્શન આપણે બનાવ્યું હોય. એવી જ રીતે માય એસક્યુએલ અંડરસ્કોર કનેક્ટ હતું, એની અંદર સર્વર નેમ, એટલે કે સર્વરનું નામ, એટલે કે આપણે જે ઝેમ સોફ્ટવેર યુઝ કરીએ છીએ એની અંદર જે PHPનું માય એસક્યુએલનું જે સર્વર છે એ સર્વરનું નામ, અથવા તો એ ઝેમ્પનું જે આપણે સર્વર યુઝ કરીએ છીએ સર્વરનું નામ લખવાનું થાય, એનું નામ આવશે જનરલી લોકલ હોસ્ટ. જે લોકલ સિસ્ટમ ઉપર વર્ક કરતા હશું તો નામ આવશે લોકલ હોસ્ટ, બરાબર. અને યુઝરનેમ, યુઝરનેમ કોનું, તો કે ઝેમ્પની અંદર માય એસક્યુએલ જે એપ્લે ફ્રેમ ઇન્સ્ટોલ કરેલી હશે એનું જે યુઝરનેમ હોય એ યુઝરનેમ લખવાનું આવે. બાય ડિફોલ્ટ કાંઈ ના, તમે કાંઈ ચેન્જીસ ના કર્યા હોય યુઝરનેમમાં, તો બાય ડિફોલ્ટ નામ હશે રૂટ, ROOT, રૂટ. અને એવી જ રીતે પાસવર્ડ, કે જે યુઝરનેમ માટે તમે પાસવર્ડ આપેલો હોય, તો જો ના આપેલો હોય, કાંઈ ચેન્જીસ ના કર્યા હોય, તો બાય ડિફોલ્ટ પાસવર્ડ છે એ બ્લેન્ક હોય, તમારે એમાં ખાલી હોય, એમાં ટૂંકમાં કાંઈ પાસવર્ડ આપવાની જરૂરિયાત રહેતી નથી. જો તમે ચેન્જ કર્યા હોય, તમે જે કાંઈ પાસવર્ડ રાખ્યો હોય, તો એ પાસવર્ડ તમારે પછી આપવાનો રહે. રેડી? એવી જ રીતે નેક્સ્ટ આવે છે નંબર ફોર, માય એસક્યુએલ ફેચ અંડરસ્કોર રો. તમે ક્વેરી પરફોર્મ કર્યા પછી એમાંથી જે આઉટપુટ આવે, એમાંથી તમારે જો સિંગલ રો ફેચ કરવી હોય, ડેટાબેઝ જે આઉટપુટ આવે એમાંથી સિંગલ રો ફેચ કરવી હોય, તો તમે આ ફંક્શનનો યુઝ કરી શકો, માય એસક્યુએલ ફેચ અંડરસ્કોર રો. સિંગલ રો ફેચ કરવી હોય તો ખબર કઈ રીતે થાય એ બધું જોશું. નંબર ફાઈવ, માય એસક્યુએલ અંડરસ્કોર ફેચ અંડરસ્કોર એરે. જે ક્વેરી તમે જનરેટ કરો, સિલેક્ટ કમાન્ડમાંનો કે યુઝ કર્યો, અને તમારી અંદર રો, પાંચ રો આઉટપુટમાં આવે છે, તો એ પાંચેય રોને એરેમાં કન્વર્ટ કરી અને તમને એનો એરે બનાવીને આપશે, એના માટે યુઝ થાય માય એસક્યુએલ ફેચ એરે. આ બધા ફંક્શન યુઝ કરવાના જ થશે. નંબર સિક્સ, માય એસક્યુએલ અંડરસ્કોર એરે એરર. જો કાંઈ એરર આવતી હોય તો એરરને ડિસ્પ્લે કરવા માટે અથવા તો એરરને ઝીરો કરવા માટે પણ તમે આ ફંક્શનનો યુઝ કરી શકો. પછી માય એસક્યુએલ અંડરસ્કોર નમ અંડરસ્કોર રો. નંબર ઓફ રોઝ કાઉન્ટ કરવી હોય, કે માનો કે તમે ક્વેરી પરફોર્મ કરીને કેટલી રો આઉટપુટમાં આવે છે એ જોવી હોય, તો તમે આ ફંક્શનનો યુઝ કરી શકો અને માય એસક્યુએલ નંબર અંડરસ્કોર નંબર ઓફ રોઝ, કે જેની અંદર તમને રોઝ કાઉન્ટ કરીને આપશે. અને લાસ્ટ ફંક્શન છે માય એસક્યુએલ અંડરસ્કોર ક્લોઝ, કે ભાઈ જો કનેક્શન ચાલુ કર્યું હતું, કનેક્ટ કર્યું હતું, એને આપણે જો ક્લોઝ કરવું હોય તો તમે આ ફંક્શનનો યુઝ કરી શકો. રેડી? તો આ તો બધા એના થિયરેટિકલી, કે ભાઈ આટલા એપ્લિકેશન, આટલા ફંક્શન છે બિલ્ટ ઇન, કે જેની મદદથી PHPના કોડને આપણે માય એસક્યુએલને ફંક્શન માય એસક્યુએલ સાથે કનેક્ટ કરી શકીએ. હવે આપણે આનું પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન જોઈએ છીએ કે કઈ રીતે આપણે કનેક્ટ કરશું PHPને અને માય એસક્યુએલને, બરાબર. તો ચલો સ્ટાર્ટ કરીએ આપણે એને. ઓકે, તો સૌથી પહેલું કામ શું કરવાનું થશે, તો કે સૌથી પહેલાં આપણે ઝેમ્પ સ્ટાર્ટ કરવાનું થશે. ઝેમ્પ તમારા સિસ્ટમમાં ઇન્સ્ટોલ હોય ને આઇકોન આવી રીતનો દેખાતો હોય ને, તમે સ્ટાર્ટ કરશો એટલે તમારું ઝેમ્પ આ રીતે તમને કંટ્રોલ પેનલ એની ખુલશે. હવે કંટ્રોલ પેનલ ખુલે એટલે પહેલાં વહેલાં કામ શું કરવાનું, અપાચે સ્ટાર્ટ કરવાનું, એટલે કે તમારું PHPનું સર્વર સ્ટાર્ટ કરવાનું. જો સર્વર વ્યવસ્થિત સ્ટાર્ટ થઈ જશે તો અહીંયા પોર્ટ નંબર કંઈક લખાઈને આવી જશે, તો આપણે વેઇટ કરીએ થોડી વારમાં, પોર્ટ નંબર લખાઈને આવી જશે. તો પોર્ટ નંબર લખાઈને આવી ગયા, એનો મતલબ કે મારું અપાચે છે જ્યાં રન થાય છે, બરાબર. અને લખેલું પણ આવશે સ્ટેટસ ચેન્જ ડિટેક્ટેડ રનિંગ. એવી જ રીતે હવે આપણે માય એસક્યુએલની જરૂર પડશે, એટલે આપણે કનેક્ટ કરશું માય એસક્યુએલને પણ. તો આને પણ સ્ટાર્ટ કરીએ, પહેલાં માય એસક્યુએલને સ્ટાર્ટ કરવું પડશે.
એટલે માય એસક્યુએલ ને સ્ટાર્ટ કરશું તો એમાં પણ એવી જ રીતે તમારા અહીંયા પોર્ટ નંબર છે એ પણ લખાઈને આવી જશે અને જનરલી બધાને સેમ જ આવશે 3306. હવે ઘણાને એવું થશે કે માય એસક્યુએલનો જે આ મોડ્યુલ છે એ સ્ટાર્ટ નહીં થાય, બિકોઝ મે બી જો તમારી સિસ્ટમની અંદર નેટબીન્સ ઇન્સ્ટોલ હશે બરાબર, અથવા તો ઓરેકલ જે જૂનું ઓરેકલ આવતું સિસ્ટમનું એ ઇન્સ્ટોલ હશે તો ઘણાને તકલીફ પડશે, કારણ કે એ પણ આ જ પોર્ટ ઉપર વર્ક કરે છે. તો એ પોર્ટ બેના સેમ ટુ સેમ ક્લેશ થાય તો તમારે એને અનઇન્સ્ટોલ કરવું પડશે, પછી તમે આને રન કરાવડાવી શકશો. બરાબર, તો આ બે સ્ટાર્ટ થઈ ગયા, હવે આની આપણે કોઈ જરૂરિયાત નથી, આપણે આને કરી દઈએ બંધ. બરાબર, તો હવે સૌથી પહેલું કામ શું કરશું કે આપણે સ્ટાર્ટ થઈ ગયું તો ડેટાબેઝ જોઈ લઈએ કે કેવું દેખાય છે આપણે. તો લોકલ હોસ્ટ, લોકલ હોસ્ટ લખીને હું એન્ટર કરીશ એટલે મને આ રીતની સ્ક્રીન દેખાશે. રેડી, આ મારી ઝેમ્પની જે સ્ક્રીન આવે છે આવી જાય. હવે આ સ્ક્રીનની અંદર તમારે આ વખતે કોઈ ફાઇલ ખોલવા પહેલાં નથી જવાનું, પહેલાં તમારે સૌથી પહેલાં તમે આ લાઇનમાં અથવા તો બીજી લાઇનમાં જેને વર્ઝન અલગ હશે એ પ્રમાણે તમને પીએચપી માય એડમિન લખેલું દેખાશે. જો મારું માઉસનું કર્સર છે ત્યાં પીએચપી માય એડમિન લખેલું છે, એના ઉપર હું ક્લિક કરીશ. પીએચપી માય એડમિન ઉપર ક્લિક કરીશ એટલે એનું પેજ ખુલશે. બરાબર, પીએચપી માય એડમિનનું પેજ ખુલશે અને આપણે ડેટાબેઝ બતાવશે. તો જોશો તો આ આપણો ડેટાબેઝ જેવું બતાવે છે કે જ્યાં આ બાજુ બધા પહેલેથી બનેલા ડેટાબેઝના નામ છે કે જે પહેલેથી બનેલા હશે, આને તમારે કોઈ સ્ટડી કરવાની નથી. રેડી, પહેલેથી બનેલા નામ જ હશે. પછી તમારે નવો ડેટાબેઝ ક્રિએટ કરવો હોય તો અહીંયાથી થાય, એસક્યુએલ ક્વેરી રન કરાવવી હોય તો અહીંયાથી થાય. બરાબર, એ બાકીના ફંક્શનાલિટી છે, જેમ જેમ યુઝ કરશો એમ ખબર પડવા મળશે. રેડી, હવે તમારું જે ડેટાબેઝનું સર્વર છે એનું સર્વરનું એડ્રેસ, એનું નામ, એનું વર્ઝન, યુઝર અને બધું અહીંયા ડિટેલ લખેલી હશે. બરાબર, અને આવી રીતે જો અહીંયા નીચે લખેલું આવશે ગણાયને કે ભાઈ ન્યૂ વર્ઝન અવેલેબલ છે જો તમારે અપગ્રેડ કરવું હોય તો, પણ આપણે અપગ્રેડ કરવાનું નથી. અને જો યોર કન્ફિગરેશન ફાઇલ કન્ટેન્સ રૂટ વિથ નો પાસવર્ડ, એટલે કે યુઝર નેમ રૂટ છે અને પાસવર્ડ નથી. બરાબર, જો આમાં તમારે ચેન્જીસ કરવા હોય અને તમારે એને ફિક્સ કરવું હોય તો તમે પાસવર્ડ છે રૂટ માટેનો સેટ કરી શકો, પણ આપણે કંઈ કરવું છે નહીં, કારણ કે આપણી પાસે એવું કોઈ મોટું કામ નથી કે કોઈ ડેટાબેઝ ચોરી થાય. બરાબર, એટલે આપણે એમાં કોઈ જાતનો ચેન્જ કરશું નહીં. તો સૌથી પહેલાં આપણે શું કરશું તો કે આપણે એક નવો ડેટાબેઝ બનાવશું કે જેની અંદર આપણે વર્ક કરશું. બરાબર, તો હું અહીંયા ડેટાબેઝ ઉપર ક્લિક કરું છું. આ ક્લિક કર્યું ડેટાબેઝ એટલે મને પૂછે છે કે ક્રિએટ ડેટાબેઝ, તો હું અહીંયા નામ લખીશ ડેટાબેઝનું, માનો કે લખીએ આપણે ડીઆઈપી કમ્પ્યુટર. બરાબર, ડીઆઈપી કમ્પ્યુટર, ડિપ્લોમા કમ્પ્યુટર, અને પછી કાંઈ નથી કરવાનું, સિમ્પલી ખાલી અહીંયા ક્લિક કરવાનું છે ક્રિએટ. તો ક્રિએટ ઉપર ક્લિક કર્યું એટલે લખેલું આવી ગયું ડેટાબેઝ ડિપ્લોમા કમ્પ્યુટર હેઝ બીન ક્રિએટેડ. રેડી, એ જતું રહેશે અને તમને અહીંયા ડિપ્લોમા કમ્પ્યુટર નામનો ડેટાબેઝની સાઇનવાળો એક વસ્તુ દેખાશે, જેને આપણે કહેશું ડિપ્લોમા કમ્પ્યુટરવાળો ડેટાબેઝ. રેડી, હવે એના ઉપર હું ક્લિક કરું છું, ડિપ્લોમા કમ્પ્યુટર ડેટાબેઝ ઉપર ક્લિક કરું છું. તો અહીંયા મને પૂછે છે ટેબલ ક્રિએટ કરવાનું. બરાબર, એની અંદર ડેટાબેઝનું ખાલી નામ બનાવ્યું, ટેબલ એકે આપણે એની અંદર બનાવેલા છે નહીં, કારણ કે ડેટાબેઝ એટલે શું થાય તો કે કલેક્શન ઓફ ટેબલ. બરાબર, અને ટેબલ છે એ શું છે તો કે કલેક્શન ઓફ ડેટા. તો ડેટાબેઝ તો બનાવ્યો, સોરી, પણ એની અંદર કોઈ ટેબલ બનાવ્યું નથી. બસ એટલા સુધી આપણે રાખી દઈએ કે ભાઈ ડેટાબેઝ આ રીતે બને. રેડી, હવે આપણે કોડિંગથી પહેલાં કનેક્શન કરીએ પછી ટેબલ બનાવશું એ બધું કરીએ. રેડી, તો સૌથી પહેલાં આપણે શું કરશું તો કે આપણું નોટપેડ પ્લસ પ્લસ અથવા તો તમે તમારું નોટપેડ ડ્રીમ વ્યૂઅર કોઈ પણ સોફ્ટવેર યુઝ કરી શકો છો એઝ એ એડિટર. ચલો, તો સૌથી પહેલું કામ શું કરશું તો કે પહેલાં વહેલું કામ કરશું પીએચપીનો ટેગ સ્ટાર્ટ કરી અને ક્લોઝ કરી દઈએ અને આ ફાઇલને કરી લઈએ સેવ. મને સેવ કરવાનું પૂછે છે તો સેવ ક્યાં કરશું હમણાં આપણે, તો કે આપણા ઝેમ્પની અંદર એચટી ડોક્સની અંદર જ આપણે એને સેવ કરશું. બરાબર, DWPD ફોલ્ડર જે બનાવ્યું છે એની અંદર હું એક નવું ફોલ્ડર બનાવી દઉં છું હવે, કે જેને DB નામનું, કે કારણ કે આપણે હવે જે કંઈ વર્ક કરવાનું છે ડેટાબેઝને રિલેટેડ છે, તો હું એક નવું ફોલ્ડર એમાં કરી નાખું છું DB નામનું. બરાબર, અને DBની અંદર જઈ અને હું ફાઇલને સેવ કરીશ. અહીંયાથી પહેલાં ઓલ ફાઇલ સિલેક્ટ કરી લઈશ
अने पछी हूँ फाइल ने नाम आपू छू के भाई शू नाम आपीश तो के कनेक्ट डॉट पी एच पी बराबर मैं नाम आप कनेक्ट डॉट पी एच पी तो आ फाइल मेरी सेव थी गई है। हवे शू करवानु छे तो के हवे आपणे MySQL ने कनेक्ट करवानो छे ने तो चलो आपणे एनो कोड लखीए है। तो PHP टेग नी अंदर सौथी पहेला आपणे लखशुं MySQL अंडरस्कोर कनेक्ट बराबर अने ब्लू थवुं ज जोईए मतलब जे सॉफ्टवेर यूज करता छे ए प्रमाणे कलर बदलवो ज जोईए नहींतर एमां कंईक भूल छे बराबर। कनेक्ट पछी एनी सिंटेक्स शुं हती तो के कनेक्ट पछी डबल कोटेशननी अंदर सर्वरनुं नाम तो सर्वरनुं नाम शुं आवे आपणे तो के लोकल होस्ट के जेनुं आपणे सर्वर यूज करीए छीए सर्वरनुं नाम डबल कोटेशनमां कोमा करी अने डबल कोटेशननी अंदर यूजरनुं नाम तो यूजरनुं नाम मारा डेटाबेसनुं यूजरनुं नाम शुं छे तो के रूट छे बाय डिफॉल्ट मैं कंई सेट करेलुं नथी अने पासवर्ड तो के ब्लेंक छे एटले एने एमनेम छोड़ी दऊं छुं बराबर अने पछी कंई लखतो नथी तो सर्वरनुं नाम यूजरनुं नाम अने પાસવર્ડ ત્રણ વસ્તુ આપવાની તો ત્રણે ત્રણ વસ્તુ આપણે આપી દીધી અને અહીંયા કરી દઈએ સેમિકોલન આ થઈ ગયું પૂરું। હવે મારે ચેક કરવું છે કે ભાઈ આ કનેક્શન સક્સેસફુલી થયું કે નહીં એ મારે ચેક કરવું છે તો શું કરવું પડે તો કે હું એક કામ કરું અહીંયા એક વેરિયેબલ લઈ લો ડોલર કોન બરાબર એક વેરિયેબલ લઈ લીધો કેવું નામનો ડોલર કોન નામનો હવે હું એને ઇફ કન્ડિશનમાં ચેક કરાવી શકું કે ઇફ ડોલર કોન બરાબર જો આ ઇફની અંદર કોઈ પણ વેરિયેબલ લ્યો તો એનો મતલબ શું થાય તો કે એની અંદર સક્સેસફુલી આ કોનની વેલ્યુ વન ક્યારે થાય જ્યારે આ સક્સેસફુલી એક્ઝિક્યુટ થયું હોય તો આની વેલ્યુ વન થાય અધરવાઇઝ આની વેલ્યુ થાય ઝીરો તો ઇફ જો કોનની વેલ્યુ વન હોય એનો મતલબ કે સક્સેસફુલી ક્રિએટ થઈ ગયું હોય તો હું શું કરીશ તો કે હું પ્રિન્ટ કરાવી દઉં ઇકોમાં કે ભાઈ શું કહેવાય સક્સેસફુલી કનેક્ટેડ સક્સેસફુલી કનેક્ટેડ એવું મેં પ્રિન્ટ કરાવ્યું અને જો માનો કે કનેક્શન ના થયું હોય તો એલ્સમાં હું પ્રિન્ટ કરાવી દઉં ઇકો કરીને કે ભાઈ નોટ કનેક્ટેડ નોટ કનેક્ટેડ આવું મેં કરાવી દીધું અને અહીંયા આપણે એને બંધ કરી દઈએ બરાબર। આટલો જ કોડ લખો પહેલાં પહેલાં ખાલી એક જ આપણે ફંક્શન ટ્રાય કરીએ છીએ કે માય એસક્યુએલ કનેક્ટ થાય છે કે નહીં કનેક્શન સક્સેસફુલી એવું આઉટપુટમાં આવવું જોઈએ। હવે આ ફાઇલને રન કરવા માટે શું કરવું પડશે તો કે આ ફાઇલને રન કરવા માટે આપણે આપણા સિસ્ટમમાં જઈ બ્રાઉઝરમાં જઈ લોકલ હોસ્ટમાં ઝેમ્પમાંથી આપણે ઝેમ્પ કાઢી નાખી અને ફોલ્ડર હતું DWPD અને એની અંદર આપણે નવું ફોલ્ડર બનાવ્યું DB અને પછી એન્ટર મારીએ તો આપણે આપણી ફાઇલ દેખાડશે તો આપણી ફાઇલ દેખાડી એના ઉપર ક્લિક કરીએ બરાબર તો પ્રિન્ટ થઈ ગયું સક્સેસફુલી કનેક્ટેડ એનો મતલબ કે તમારું ડેટાબેઝનું ઝેમ્પનું ડેટાબેઝ અને PHPનું કનેક્શન સક્સેસફુલી થઈ ગયું ઓકે તો ડેટાબેઝ કનેક્શન સક્સેસફુલી આપણું થઈ ગયું। હવે આપણે શું કરશું ડેટાબેઝને સિલેક્ટ કરીએ બરાબર તો આને એઝ ઇટ ઇઝ રહેવા દઈએ થોડુંક આગળનું લખીએ કોડ ભાઈ MySQL અંડરસ્કોર સિલેક્ટ અંડરસ્કોર DB અને અંદર શું નામ લખવાનું હતું તો કે ડબલ કોટેશનની અંદર તમારા ડેટાબેઝનું નામ તો આપણે ડેટાબેઝ કયા નામનો બનાવ્યો ડિપ્લોમા કમ્પ્યુટર આને પણ આપણે ચેક કરવું હોય વ્યવસ્થિત થયું કે નહીં તો આપણે એને વેરિયેબલનું નામ આપી દઈએ DB અને આને હું કોપી પેસ્ટ કરી લઉં જેથી કરીને ઝડપથી અહીંયા ખાલી વેરિયેબલનું નામ આપણે ચેન્જ કરી નાખ્યું તો અહીંયા લખી દઈએ આપણે ડેટા બેઝ સક્સેસફુલી કનેક્ટેડ ડેટા બેઝ નોટ કનેક્ટેડ રેડી આ બધું એક લાઇનમાં આવશે એટલે શું કરશું આપણે તો કે અહીંયા વચ્ચે આપણે એક લાઇન છોડી દઈએ એટલે કે બધું આપણું ન્યૂ લાઇનમાં આવી જાય એટલે અહીંયા શું કરી દઉં BR ટેગને આપી દઉં એટલે એક લાઇન આપણી બ્રેક થઈ જશે બરાબર
तो MySQL underscore select db आ डेटाबेस सिलेक्ट करवा માટેનું ફંક્શન, એની અંદર તમારા ડેટાબેસનું નામ લખવાનું, એક વેરિયેબલ લીધું એમાં સ્ટોર કરાયું, એને ચેક કરાવવા માટે આપણે એનો ઇફ કન્ડિશનમાં યુઝ કર્યું. સેવ કરી લઈએ અને આપણું રન કરાવડાવ્યું તો સક્સેસફુલી કનેક્ટેડ હતું. એ કેના માટે હતું? કનેક્શન માટે. હવે ડેટાબેસ સક્સેસફુલી કનેક્ટેડ હશે તો શું લખેલું આવશે? ડેટાબેસ સક્સેસફુલી કનેક્ટેડ. તો હવે આપણે આને રન કરાવીએ પાછું, બરાબર. તો ડેટાબેઝ સક્સેસફુલી કનેક્ટેડ એવું પ્રિન્ટ થઈને આવી ગયું, રેડી. તો આપણે હવે આમાં આપણે ટૂંકમાં ખબર પડી ગઈ કે ડેટાબેઝ પણ કનેક્ટ થઈ ગયો છે, રેડી. તો આ બે તો તમારે કમ્પલસરી આવે ને આવે જ. પછી તમે આમાં આની કોઈ જરૂરિયાત નથી, લખો તો ના લખો તો પણ ભલે રહ્યું, અત્યારે પછી આપણે કાઢી નાખશું આ ઇફ કનેક્ટેડ સક્સેસફુલી છે કે નહીં એની કાંઈ જરૂર નથી. આ તો આપણે ચેક કરવા માટે લખતા જઈએ છીએ. હવે એના પછીની લાઈન આવે છે, સોરી એના પછીનું ફંક્શન આવે છે માય એસક્યુએલ અંડરસ્કોર ક્વેરી. જો બ્લુ થઈ ગયું. હવે ક્વેરી અંદર લખવાની છે ડબલ કોટેશનની અંદર, ક્વેરી લખવાની. ક્વેરી એટલે કઈ ક્વેરી? તો કે ડેટાબેઝ ક્રિએટ કર્યો છે તો હવે ટેબલ ક્રિએટ કરવાની ક્વેરી લખીએ કે એની અંદર ટેબલ. અહીંયાથી આપણે કોડ લખીએ ને ટેબલ ક્રિએટ ક્યાં થશે? તો કે આપણા ઝેમ્પવાળામાં. ક્યાં? તો અહીંયા જુઓ તો અત્યારે એકે ટેબલ ક્રિએટ થયેલું છે ને અહીંયાથી પણ ક્રિએટ થઈ શકે ટેબલ, પણ આપણે ત્યાંથી કરવું છે કોડમાંથી, રેડી. તો અહીંયા જોઈએ આપણે ક્વેરી કઈ રીતે લખાય. તો કે ક્રિએટ ટેબલ, ટેબલનું નામ શું આપશો? તો કે સ્ટુડન્ટ. ટેબલ, ટેબલનું નામ સ્ટુડન્ટ, બ્રેકેટની અંદર એની કોલમના નામ, તો એનરોલમેન્ટ નંબર. એનરોલમેન્ટ નંબર કેવો હોય? તો કે ઇન્ટીજર કોમા નેમ વેરકેર ટુ આપી દઉં, અને ઇન્ટીજરમાં એટલે લખવાની જરૂરિયાત નથી, વેરકેરમાં આપી દઈએ સાઇઝ 20, બરાબર. અને આપી દઈએ બ્રાન્ચ, બ્રાન્ચ વેરકેર ટુ બ્રેકેટમાં આપી દઈએ, એમાં પણ 20. રેડી, અત્યારે આપણે 3 કામ ચલાવીએ, રેડી. 3 આપણું કામ ચલાવી લઈએ આપણે, અને પાછળ આપણે કરી દીધું સેમિકોલન, રેડી. ઓકે, હવે આપણાને સેવ કરી લઈએ. પછી તો કે હવે આ ક્વેરી સક્સેસફુલી થઈ છે કે નહીં એ ચેક કરવું હોય તો પણ તમે કરાવી શકો, અધરવાઇઝ ચલો ચેક કરાવી જ લઈએ ભેગા ભેગું. તો અહીંયા વેરિયેબલનું નામ આપી દઈએ આપણે QUE ઇક્વલ, રેડી. તો ક્વેરી છે આપણે QUE નામના વેરિયેબલમાં આપી દીધી. જો ક્વેરી સાચી હશે તો ટેબલ આપણું ક્રિએટ થઈ જશે, રેડી. અને આને ચેક કરાવી લઈએ કે ક્વેરી છે કનેક્શન સક્સેસફુલી છે કે નહીં. તો અહીંયા હું પેસ્ટ કરી દઉં મારું જે કરેલું હતું, કોપી કરેલું અહીંયા આપી દઉં QUE જે આપણો વેરિયેબલ લીધો છે એનું નામ. અને હવે અહીંયા શું લખી દેશું? ટેબલ ક્રિએટેડ સક્સેસફુલી, બરાબર. કનેક્ટેડમાંથી આપણે એને કાઢી નાખીએ અને અહીંયા લખી દઈએ નોટ ક્રિએટેડ, બરાબર. અને આને સેવ કરી લઈએ અને આ જ લાઈન પાછી એકવાર અહીંયા વચ્ચે પેસ્ટ કરી દઈએ, એટલે જેથી કરીને આપણું આખે આખું એક એક લાઈન છોડતું ને આવે. તો શું કર્યું? માય એસક્યુએલ ક્વેરીવાળું ફંક્શન યુઝ કર્યું જેની અંદર આપણે આખી ક્વેરી લખી. કઈ ક્વેરી લખી? તો કે ડેટાબેઝની. હવે આ બધું રન કરાવવા માટે તમને ડેટાબેઝની ક્વેરીઓ યાદ હોવી જોઈએ કેમ લખાય, બરાબર. અને એને એક સોફ્ટવેર ઓમાં સ્ટોર કર્યું અને પછી આપણે એને સેવ કરી લીધું, રેડી. હવે આપણે આને રન કરાવીએ અને જોઈએ કે શું થાય છે આઉટપુટ. તો આપણે એને રિફ્રેશ કર્યું તો ક્વેરીમાં એરર આવી નોટ ક્રિએટેડ. અને તમે અહીંયા જોશો અહીંયા રન કરાવીને તો પણ આઉટપુટ આવ્યું નથી.
બરાબર, એનો મતલબ કે તમારી ક્વેરીમાં કાંઈક ભૂલ છે. તો ક્વેરીમાં શું ભૂલ છે આપણે જોઈ લઈએ. ક્રિએટ ટેબલ સ્ટુડન્ટ, એનરોલમેન્ટ નંબર ઇન્ટીજર છે બરાબર, તો એની બદલે હું અહીંયા આપી દઉં નંબર. એનરોલમેન્ટની જગ્યાએ શું આપી દઉં? ઇન્ટીજરની બદલે શું આપી દઉં? નંબર. બરાબર, અને હવે આપણે સેવ કરાવીને રન કરાવીને જોઈએ, કારણ કે ઇન્ટીજરમાં નંબરમાં ક્યારેક ક્યારેક સિસ્ટમ ઉપર ડિપેન્ડન્ટ હોય એટલે આપણે અને રન કરાવીએ, છતાં પણ શું આવે છે? નોટ ક્રિએટેડ. બરાબર, છતાં પણ ક્રિએટ થતી નથી. તો એનો મતલબ કે હજી કંઈક આપણી ભૂલ છે. બરાબર, વેર કેર ટુની બદલે ખાલી વેર કેર કરીને ટ્રાય કરી જોઈએ એકવાર, નહીંતર એની પાસે હજી આપણી પાસે બીજો રસ્તો પણ છે હજી આનો રન કરાવવાનો, આપણે એ પણ તમને શીખવાડીશું. બરાબર, ચલો હવે હું પાછું આને રિફ્રેશ કરું છું, તો પણ હજી શું આવે છે? નોટ ક્રિએટેડ. અહીંયા ટેબલ ક્રિએટ થતું નથી. જો આવું શા માટે હું તમને બતાવું છું કે આવો પ્રશ્ન તમારે આવવાનો જ છે, આજે નહીં તો ઘણી વખત. તો શું કરવાનું? તો કે આ જે ક્વેરી લખી છે એને આપણે શું કરી લેશું? કોપી. આને કોપી કરી લઈએ અને ક્યાં જતું રહેવાનું? અહીંયા. રેડી? હવે અહીંયા તમને એક ઓપ્શન દેખાડે એસક્યુએલ. એસક્યુએલ ઉપર ક્લિક કરશો એટલે તમને ક્વેરી લખવાની જગ્યા બતાવશે. ક્વેરી લખવાની જગ્યા બતાવે ત્યાં તમારી ક્વેરીને પેસ્ટ કરી દો. ક્વેરીને પેસ્ટ કરી દો. ક્રિએટ ટેબલ સ્ટુડન્ટ એનરોલમેન્ટ નંબર, નંબર નેમ વેરકે 20 બ્રાન્ચ વેરકે 20 બ્રેકેટ પૂરા અને સેમિકોલન. બરાબર, હવે બ્રેકેટ પૂરા અને સેમિકોલન પછી તમને અહીંયા અહીંયા નીચે તમને હું ઝૂમ શા માટે કરું છું? તો કારણ કે મારે ડિસ્પ્લેમાં ઓલું ગોવાળું બટન છે ને સાઈડમાં જતું રહ્યું છે. બરાબર, તો અહીંયા એક ગો નામનું બટન દેખાય છે. જો હું આ ગ્લો ઉપર ક્લિક કરીશ ને તો ક્વેરી સક્સેસફુલી થઈ છે કે શું એરર આવે છે ને અહીંયાથી ખબર પડી જશે. તો અહીંયા ગો ઉપર ક્લિક કરીએ. તો ગો ઉપર ક્લિક કર્યું તો જો અહીંયા એરર બતાવી. શું એરર આવી? તો કે ભાઈ MySQL સર્વર વર્ઝન ફોર રાઇટ સિન્ટેક્સ ટુ યુઝ નિયર નંબર, નંબરવાળી લાઇનમાં કંઈક ગડબડ છે. બરાબર, નંબરવાળી લાઇનમાં કંઈક આપણી ગડબડ આવે છે. તો આપણે આને નંબરને ચેન્જ કરી લઈએ. આ બ્લુ થવું જોઈએ, આનો ચેન્જ થવો જોઈએ કલર. ઇન્ટીજર ચાલે છે, ઓમાં આપણે વેરકે 2માં તકલીફ હતી. બરાબર, ઇન્ટીજર ચાલે છે. આપણે ટેબલને અહીંથી હવે ગો કરીએ પાછું. તો જો કાંઈ લખેલું ન આવ્યું પણ અહીંયા તમને સ્ટુડન્ટ દેખાવા માંડ્યું. દેખાય અહીંયા તમને સ્ટુડન્ટ દેખાવા માંડ્યું. તો મતલબ કે ટેબલ ક્રિએટ થાય છે. પણ કઈ ક્વેરી લખવી પડે? તો કે આ રીતની ક્વેરી લખવી પડે. બરાબર, તો હવે આને શું કરાય? આને કરી લેવાય કોપી. અને હવે આ સ્ટુડન્ટ છે એકવાર બની ગયું છે. જો આ સ્ટુડન્ટ ટેબલ ઉપર ક્રિએટ કરશો તો સ્ટુડન્ટ તમને દેખાડશે. રેડી? તો સ્ટુડન્ટ એકવાર ટેબલ બની ગયું છે. હવે આનું આ ટેબલ બીજી વાર બને નહીં. તો શું કરવાનું? તો કે આ ટેબલને આપણે ડ્રોપ કરી દેશું, એટલે કે આ ટેબલ છે આપણે એને ડિલીટ કરી દેશું. તો ડિલીટ કરવા માટે શું કરવું પડશે? તો કે ડિપ્લોમા કમ્પ્યુટરમાં આપણે જતા રહીએ. અહીંયા તમે જઈ શકો છો કે ડિપ્લોમા કમ્પ્યુટર ડેટાબેઝમાં છું ને, અહીંયા તમને તમારું ટેબલ બતાવે છે. હવે ટેબલને સિલેક્ટ કરો અને ટેબલને કરો ડ્રોપ. એટલે પૂછશે ડ્રોપ ટેબલ? તો કે હા, ઓકે. તો અહીંયાથી પાછું ટેબલ જતું રહ્યું. હવે ડિપ્લોમા કમ્પ્યુટર પર કરીશ એટલે પાછું ક્રિએટ ટેબલવાળું આવી ગયું. હવે એ જે ક્વેરી કોપી કરી હતી એને આની ઉપર આપણે પેસ્ટ કરી દઈએ. તો આ આપણે કરી દીધી પેસ્ટ. બરાબર, આપણે શું કરી દીધું? પેસ્ટ કરી દીધું. તો એક એક આનો બ્રેકેટ, એક આનો બ્રેકેટ, એક એનો બ્રેકેટ અને એક લાસ્ટવાળો બ્રેકેટ. તો આટલું લખ્યું. હવે આપણું ટેબલ ક્રિએટ થવું જોઈએ. તો હવે અહીંયા જઈએ, આપણો કોડ રન કરાવડાવીએ અને આને એન્ટર કરીએ. તો લખેલું આવી ગયું, ટેબલ ક્રિએટેડ સક્સેસફુલી. જો કોડ રન કરાવ્યો અને પેજને રન કરાવડાવ્યું. અને હવે અહીંયા જોશો તો તમને અત્યારે નહીં દેખાય. ના, મારે શા માટે નહીં દેખાય? તો કે આને રિફ્રેશ કરવું પડે. આને રિફ્રેશ કરશો એટલે તમને દેખાડશે સ્ટુડન્ટ ટેબલ. દેખાય છે સ્ટુડન્ટ ટેબલ? સ્ટુડન્ટ ટેબલની અંદર અહીંયા તમે સ્ટુડન્ટ ઉપર ક્લિક કરશો એટલે તમને એની અંદરની કોલમના નામ બતાવશે. રેડી? કોલમના નામ બતાવશે. આમાં તમે પ્રાઇમરી કી ને એ બધું પણ આપી શકો. અહીંયાથી પણ આપી શકાય ને ત્યાંથી પણ આપી શકાય. બરાબર,
હવે અહીંયા બ્રાઉઝ ઉપર ક્લિક કરવા જશો તો અત્યારે તમને અહીંયા કંઈક સાઇન આવશે, એની સિમ્બોલ આવશે, નહીં તમને ક્રોસની સાઇન આવશે, એટલે કે તમે ટેબલ છે ખાલી છે એટલે તમે બ્રાઉઝ ઉપર ક્લિક કરીને ટેબલ જોઈ નહીં શકો. બરાબર, હવે આપણે શું કરીએ તો કે ટેબલમાં